મિત્રો આજની સાવ ટૂંકી વાર્તામાં તમારું સ્વાગત છે માટે વિડિયોને પૂરો નિહાળવા તમને ખાસ વિનંતી છે હા મારો પ્રેમ એક તરફનો જ રહ્યો કદાચ એને જ પ્રેમ કહેવાતો હશે પણ બંને બાજુથી જો પ્રેમ થાય તો તેને કિસ્મત કહેવાય જ્યારે માણસ મારા નસીબમાં નહોતી તો મારી જિંદગીમાં કેમ આવ્યું પણ બધાને આપણી જિંદગીમાં આવવાનો અને જવાનો સમય નક્કી જ હોય છે અને એક કારણ તો એ પણ હોઈ શકે કે આ બધું થયા પછી જો આપણી જિંદગીમાં કોઈ આવે તો આપણે તેને ઓળખી શકીએ આપણે જાણી શકીએ એ વ્યક્તિની કિંમત જે સંબંધો સહેલાઈથી મળી જાય છે એ સંબંધોની કિંમત આપણે ક્યારે કરી જ નથી શકતા અને એટલે જ પચીસ વર્ષથી સાથે રહેલા માતા પિતા પણ વહાલા નથી લાગતા અને પાંચ વર્ષથી સાથે રહેતા જીવનસાથી વગર આપણે જીવી નથી શકતા બધી બાબતોમાં આ વસ્તુ સાચી નહીં પણ હોય હું માનું છું મોરબી શહેરના ખૂણામાં વસેલું નાનકડું ગામ મલાવિયા ત્યાં ભણવું અને મોટા સપનાઓ જોવાનું નામ માત્ર જ હતું પરંતુ રાકેશ માટે નાનકડું ગામ વિશ્વનું એક કેન્દ્ર હતું મલાવિયાના આ પથરી રસ્તાઓએ તેને કંઈક અલગ જ દિશામાં ધકેલી દીધો હતો રાકેશ એક સીધો સાદો યુવક હતો થોડી કટાકટીથી પ્રથમ વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે જ એની હૃદયના એક ખૂણામાં

જે તેને અન્ય દરેક છોકરીઓથી અલગ બનાવતી જ્યાં સુધી રાકેશનો પ્રશ્ન હતો તે હર્ષાને પહેલી નજરમાં જ પ્રેમ કરી બેઠો હતો તે જાણતો હતો કે આ પ્રેમ એક તર્પી છે હર્ષા તેના માટે એવી છોકરી હતી જેની નજીક જઈને એને માત્ર કોઈ વાત કરવા કે એક મીઠું સ્મિત મેળવાની જ ઈચ્છા રાખી હતી એક દિવસે બગીચામાં બેઠો હતો ત્યાં એને હર્ષા પોતાના મિત્રો સાથે રમતી જોવા મળી હર્ષા હંમેશા આનંદમાં રહેતી અને તેની ખુશમિજાજ કરી દિવસ હર્ષાને જાણવા મળ્યું કે કોઈ યુવક તેની નજીકથી દરરોજ જોઈ રહ્યો છે તેની આંખોમાં એ છુપાયેલી ભાવનાઓ જોતી હતી હર્ષાને આ જાણીને આશ્ચર્ય લાગ્યું પણ એ ખૂબ પ્રેમાળ રીતે હસીને તે વાતને અવગણતી રહી કોઈ દિવસ જવાની રાકેશ ઈચ્છા હતી તો હતો કે તે વાત કરે તેની સાથે સમય વિતાવે પરંતુ કઈક અટકાવતું રહ્યું ક્યારેક માણસના દિલના દરવાજા બધા માટે ખુલ્લા હોય છે પરંતુ કોઈ કોઈની અંદર ઉતરતો નથી આ પ્રેમની વિલાપ રાકેશના મનમાં સતત ચાલી રહી હતી એક દિવસ જ્યારે કોલેજમાં કલ્ચરલ ફેસ્ટની ઉજવણી થઈ રહી હતી ત્યારે રાકેશને તક મળી હર્ષા નૃત્ય સ્પર્ધામાં ભાગ લેનાર હતી રાકેશને ખબર હતી કે આ એનો મોકો છે નૃત્ય વચ્ચે હર્ષા તેના બધા શબ્દો ભાવનાઓ અને ઉર્જા બહાર મુકતી હતી એક ક્ષણે રાકેશને લાગ્યું કે તેનાથી કંઈક કહેવા માટે તૈયાર છે સ્પર્ધા પછી તે હર્ષા પાસે આવ્યો થોડી મિનિટો માટે તેમને એકલા વાત કરવાની તક મળી તેની આંખોમાં આકર્ષણ હતું અને તેણે સંપૂર્ણ હિંમત ભેગી કરીને કહ્યું હર્ષા મારે તને કંઈ કહેવું છે હર્ષા એણે જોયા વગર પણ એની વાત સાંભળી પણ તે આગળ વધતી રહી એણે થોડી વાર રોકીને મીઠું હસ્યું મારે તારી આકર્ષકતાને કંઈક વ્યક્ત કરવું છે હર્ષા રાકેશે થોડી હચકાટથી કહ્યું હું તને ઘણી સારી રીતે નથી જાણતો પણ તે મારા જીવનમાં કંઈક ખોટું અને અજીબ કરી દીધું છે હું દરેક પળમાં તારા વિશે વિચારી રહ્યો છું જાણે તું મારા માટે બધું છે હું તને પ્રેમ કરું છું આ સાંભળીને હર્ષા થોડી ક્ષણ માટે ચૂપ રહી ત્યારબાદ એણે ખૂબ જ નમ્ર અને સાદગી ભર્યો જવાબ આપ્યો મને ખુશી છે કે તને મારા વિશે હું લાગે છે રાકેશ પરંતુ હું પણ તારી જેમ મક્કમ છું મારી દુનિયામાં તારા માટે જગ્યા નથી હું તને ઈમાનદારીથી કહું છું કે હું તને પ્રેમ કરી શકું એમ નથી આ સાંભળીને રાકેશના દિલમાં આગનો ઝક્કો ફૂકાયો એણે બધા જનુનમાં પોતાનું પ્રેમ વ્યક્ત કર્યું હતું પરંતુ એનું પ્રતિફળ મળ્યું ન હતું હર્ષાની વાત પછી તે થોડો નિરાશ થયો પરંતુ તેને ખબર હતી કે હર્ષા સાથે સંવાદમાં પણ પ્રેમનો એક પ્રકાર હતો સમય વીતતો ગયો રાકેશ હર્ષા તરફથી ન દૂર થઈ શક્યો અને ન નજીક હર્ષા પોતાની દુનિયામાં વ્યસ્ત રહી જ્યારે રાકેશ એના પ્રત્યેક સ્મિત દરેક દેખાવ અને દરેક મીઠી યાદમાં વિમોહિત રહ્યો તેણે પોતાની ભીતરી ભાવનાઓ ક્યારે દૂર ન કરી શકી કોલેજ પૂરું થયું અને હર્ષા વિદેશ ભણવા માટે જતી રહી

પ્રેમની એક અલગ જ જાત હતી એક તરફી પ્રેમ હતો જે કોઈને બીજા તરફથી સમર્થન ન મળ્યો હતો પરંતુ તે પ્રેમની યાત્રામાંથી તે ખુશ હતો પ્રેમ પ્રેમ હંમેશા થતો નથી કોઈને મેળવવાનો નથી એને સાચવવાનો હોય છે તો મિત્રો આજની સાવ ટૂંકી વાર્તા તમને કેવી લાગી અને આવા જ પ્રકારની સાવ ટૂંકી વાર્તાઓ હવે આપણી ચેનલમાં મળતી રહેશે માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય ભારત ખુશ રહો